સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કે જ્યાં પીએચડીની પ્રવેશ પરીક્ષાને લઈને વિવાદ થયો છે. એનએસયુઆઈનું કહેવું છે કે પીએચડીની પરીક્ષામાં મેરિટને લઈને ગેરરીતિ કરવામાં આવી, પ્રવેશ પરીક્ષામાં અનામતનો લાભ ન અપાયો હોવાનો આરોપ લાગ્યો છે. ઇતિહાસ ભવનમાં 7 બેઠક સામે મેરિટમાં 6 વિદ્યાર્થીઓને જ પ્રવેશ, પીએચડીની પરીક્ષાનું વેઇટિંગ લિસ્ટ પણ જાહેર ન કરાયું હોવાનો આરોપ એનએસયુઆઈનો છે. અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. પરાક્રમ, એનએસયુઆઈએ પીએચડીની પરીક્ષામાં મેરિટને લઈને ગેરરીતિનો આરોપ લગાવ્યો છે, યુનિવર્સિટી પ્રશાસન તરફથી સત્તાધીશોએ શું પ્રતિક્રિયા આપી છે આરોપને લઈને? ચોક્કસ, અત્યારે પરિપત્ર સળગાવવામાં આવ્યો છે, સીધા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ. યુનિવર્સિટીમાં પીએચડીની જે પ્રવેશ પ્રક્રિયા છે તેમાં ક્યાંક ને ક્યાંક કુલપતિ અને સત્તાધીશો પોતાના ઘરના નિયમ મુજબ ભરતી પ્રવેશ પ્રક્રિયા કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓને ઘોર અન્યાય કરી રહ્યા છે. અમારી સ્પષ્ટ માંગ છે કે ભાઈ આ ભરતી તદ્દન નિયમોની વિરુદ્ધ છે, આ પ્રવેશ પ્રક્રિયા રદ કરવામાં આવે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અલગ અલગ 29 ભવનોમાં ટોટલ 451 જેટલી પીએચડીની પ્રવેશ પ્રક્રિયાની જગ્યાઓ ખાલી હતી. કુલપતિએ પોતાના ઘરના નિયમો બનાવી અનામત કેટેગરીનો જે યુજીસી મેરિટ લિસ્ટની જે યાદી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની, તે નિયમ વિરુદ્ધ છે. કોઈ વિદ્યાર્થીના માર્ગ દર્શાવ્યા વગર પોતાના મનપસંદ મળતિયાઓના છોકરાઓને સેટ કરી દીધા છે. એટલે જે યુજીસીની ગાઈડલાઈન પ્રમાણે આ લોકોએ યુજીસીના ગાઈડલાઈનનું પાલન નથી કર્યું. અંતિમ મેરિટ લિસ્ટમાં જે વિદ્યાર્થીઓના માર્ક્સ મૂકવાના આવે તે માર્ક્સ નથી મૂક્યા. એટલે ક્યાંક ને ક્યાંક કુલપતિએ અનામત કેટેગરીનો નથી ઉપયોગ કર્યો. જે વિદ્યાર્થીઓને માર્ક્સ મૂકવાના આવે વેઇટિંગ લિસ્ટ નથી કર્યું. એટલે તદ્દન જે આ સમગ્ર પીએચડીની પ્રવેશ પ્રક્રિયા નિયમોની વિરુદ્ધ છે. અમારી સ્પષ્ટપણે માંગ છે કે ભાઈ દર વર્ષે તમે પીએચડીની પ્રક્રિયામાં કંઈક ને કંઈક વિવાદો કરો છો. હવે નવા સત્તાધીશો આવ્યા, આને આ પરંપરા જાળવવાની. જે વિદ્યાર્થી દિવસ રાત મહેનત કરે છે એને પ્રવેશ મળતો નથી ને પોતાના ભાજપના નેતાઓના છોકરાઓને એડમિશન માટે આ નિયમો તમે બદલાવી રીતે આમાં 7 સીટ છે ઇતિહાસ ભવનમાં. ગઈકાલે આ લોકોએ મેરિટ લિસ્ટ જાહેર કર્યું, 6 જ વિદ્યાર્થીઓને એડમિશન આપ્યા, 1 સીટ ક્યાં ખવાઈ ગઈ? ભાઈ કોના છોકરાને એડમિશન દેવા માટે તમે આ કરો છો? જે વિદ્યાર્થી દિવસ રાત 6-6 વખત પરીક્ષા દે છે પીએચડીમાં એને એકવાર ચાન્સ નથી મળ્યો અને ડાયરેક્ટ ભાજપના નેતાની ભલામણ ઉપર કુલપતિ નિયમો બદલાવી નાખે. આ ભાઈ સરકારી યુનિવર્સિટી હે, પ્રાઇવેટ યુનિવર્સિટી નથી. તમારા ઘરના નિયમો ન ચાલે. મહેનત કરતા જે વિદ્યાર્થી એનો વારો ન આવે. મહેનત કરતા વિદ્યાર્થીઓને ઘરે વાંચવાનું મહેનત કરવાની પ્રવેશ નહીં મળે. ભાજપના નેતાના તમે છોકરા હોય તો તમે ભલામણ કરો, કુલપતિને નિયમો બદલાવી નાખશે. યુજીસીની ગાઈડલાઈન અને યુનિવર્સિટીના ઠરાવોના નિયમ મુજબ કોઈ પણ ભરતીનું પાલન થતું નથી. જે નિયમો હોય એ નિયમોનું તો તમે પાલન કરો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ ડૂબી મરવું જોઈએ. તમે પારદર્શક અને નિયમો મુજબ ભરતીની પ્રવેશ પ્રક્રિયા નહીં લખી લખી હતા, ક્યાંક ને ક્યાંક શરમજનક છે. આજે અમે કુલપતિની ચેમ્બરમાં ભરતી પ્રક્રિયા અંતિમ તબક્કો રદ કરાવવા આવ્યા છે. કુલપતિ હાજર નથી, 10 વખત ફોન કર્યા એટલે એ સાબિત થઈ ગયું કે કુલપતિ પોતે વાકમાં છે. પોતાના મળતિયાઓને સેટ કરવા માટે આજે યુનિવર્સિટીએ નથી આવ્યા. ભારે વિરોધ પ્રદર્શન અત્યારે કરવામાં આવી રહ્યું છે અને વિરોધ પ્રદર્શન જોઈ શકાય છે કે જે પરિપત્ર છે તેની હોળી કરવામાં આવી છે. આ રીતે વારંવાર પીએચડીની પ્રવેશ પરીક્ષામાં ગોટાળાને લઈને એનએસયુઆઈ અને કોંગ્રેસના જે આગેવાનો છે તેમના દ્વારા આ રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને કુલપતિ પર ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. પરાક્રમ, આભાર જાણકારી આપવા માટે.